નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો. હાલ ડેમની સપાટી 135.62 મીટર પર પહોંચી. ફરી ડેમના 21 દરવાજા ખોલવામાં આવ્યા. કેવડિયાનો ગોરા બ્રિજ ફરી બંધ થયો. તાપીના ઉકાઈ ડેમની આવકમાં થયો વધારો. ડેમની સપાટી 339.29 ફૂટ પર પહોંચી. ડેમના 10 ગેટ ખોલી છોડાઈ રહ્યું છે પાણી. ડેમ ભયજનક સપાટીથી 5 ફૂટ દૂર. ગીર સોમનાથના વેરાવળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી મેઘરાજાએ જમાવ્યો રંગ. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ. સતત 3 દિવસથી પડતા વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લહેર. વલસાડમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા. વાપીમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ નોંધાયો. હાલ ઘણા વિસ્તારોમાંથી પાણી ઓસર્યા. રેલવેના અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. વાપીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ. શહેરના હાર્દ સમા ગુંજન વિસ્તારમાં પાણી ફરી વળ્યા. બજારોની દુકાનોમાં પણ ઘૂસ્યા પાણી. વલસાડ જિલ્લામાં ભારે મેઘખાંગા. વાપીમાં 24 કલાકમાં 11.5 ઇંચ વરસાદ. પારડીમાં 9.6 ઇંચ વરસાદ. ઉમરગામમાં 6.1 ઇંચ વરસાદ ખાબક્યો. વાપી વલસાડ પારડીમાં પાણી ભરાયા. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી. એમજી રોડ, કાપડ માર્કેટ, ચિપાડ સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા. છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ. પાવીજેતપુર, બોડેલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ. 3 તાલુકામાં 1 કલાકથી વરસાદ. તાલાલા, વેરાવળ, સુત્રાપાડામાં વરસાદ. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. છોટાઉદેપુરમાં પડેલા ભારે વરસાદથી અનેક રસ્તાઓ ધોવાયા. જિલ્લાના કેટલાક વિસ્તારોના રોડ, રસ્તા, કોઝવે, નાના પુલને ભારે નુકસાન. જિલ્લાની હેરણ નદી પર આવેલો પુલ હાલ સ્થાનિકો માટે મુસીબત. સુરેન્દ્રનગરના 4 ડેમ ઓવરફ્લો થશે. ત્રિવેણી, ખાગા, મોરસલ, થોડિયાડી ડેમ. મૂળીના નાયકા ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા. નાયકા ઓવરફ્લો થતા ધોળીધજા ડેમમાં પાણીની આવક. ધોળીધજા ડેમમાં 90% કરતાં વધુ પાણી આવ્યું. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. અમરેલીના રાજુલામાં સતત બીજા દિવસે મેઘમહેર. નવા આગરિયા, મોટા આગરિયામાં વરસાદ. નાના ચેકડેમ નાળામાં પાણી આવ્યા. રાજુલા, જાફરાબાદ, પીપાવાવમાં પણ વરસાદ. મુંબઈમાં ભારે વરસાદને લઈને અમદાવાદ મુંબઈની 15 ફ્લાઇટ મોડી પડી તો એક ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી. અમદાવાદની કુલ 25 ફ્લાઇટના શેડ્યુલ 50 મિનિટથી વધુ ખોરવાયા. ગુજરાત માટે સારા સમાચાર. ગુજરાતમાં સીઝનનો 100% વરસાદ. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. હજુ પણ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. 5 દિવસમાં 28 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમદાવાદમાં ભારે વરસાદથી કાલુપુર રેલવે સ્ટેશન પર ભરાયા પાણી. પ્લેટફોર્મ પર 1 નંબરના શેડ પરથી પાણી આવતા પ્રવાસી થયા પરેશાન. અમદાવાદમાં ગત રાત્રે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. અમદાવાદના કેશવબાગમાં ઝાડ ધરાશાયી થયું. રોડ પર મોટું ઝાડ ધરાશાયી થતા લોકોને હાલાકી. રાત્રે ભારે વરસાદમાં ઝાડ ધરાશાયી થયું. માઉન્ટ આબુનું નખી લેક થયું ઓવરફ્લો. 2 વર્ષ બાદ તળાવ ઓવરફ્લો થયું. માઉન્ટ આબુ સોળે કળાએ ખીલ્યું છે. કુદરતી સૌંદર્ય જોવા પ્રવાસીઓનો ધસારો. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન. સમગ્ર સૌરાષ્ટ્રમાં 2.5 થી 4 ઇંચ સુધીનો વરસાદ. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર. ઓલપાડમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ. તો ઓલપાડમાં જળબંબાકારની સ્થિતિ. 4 દિવસ ભારે વરસાદની આગાહી. કચ્છના સફેદ રણમાં જળબંબાકારની સ્થિતિ. ધોરડો ટુરિસ્ટ વોચ ટાવર પાસે સર્જાયા અદભુત દ્રશ્યો. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયેલા વરસાદને કારણે તેમજ કચ્છમાં વરસેલા વરસાદને કારણે કચ્છના સફેદ રણમાં પાણી ભરાયા. અરવલ્લીના કેટલાક વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા. માલપુર, મોડાસામાં મેઘરજ રોડ, હજીરા વિસ્તારમાં વરસાદ. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ. પાટણમાં આજુબાજુના ગામડામાં પડ્યા વરસાદી ઝાપટા. વરસાદ પડતા બફારામાંથી લોકોને રાહત મળી. મોરબીમાં પડ્યો ધોધમાર વરસાદ. બપોર બાદ પડ્યો ધોધમાર વરસાદ. વરસાદ આવતા મોરબીવાસીઓને ગરમીમાંથી રાહત મળી. રાજકોટમાં ધોરાજીમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ. ધોરાજીની શફરા નદી બંને કાંઠે વહેતી થઈ. વરસાદ પડતા નવા નીરની આવક જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા. રાજકોટ જિલ્લામાં જોવા મળ્યો વરસાદી માહોલ. ગોંડલમાં ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. અરવલ્લીમાં યાત્રાધામ શામળાજીમાં પડ્યો વરસાદ. મંદિરે આવતા ભક્તોને વરસાદ આવતા વેઠવી પડી હાલાકી. જોકે વાતાવરણ બન્યું ખુશનુમા. કચ્છના માંડવીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. લખપતના ગ્રામ્ય વિસ્તારો બાદ માંડવીમાં પડ્યો વરસાદ. વરસાદ પડતા રસ્તા થયા પાણી પાણી.
સુરતના ઓલપાડ તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો. ઓલપાડના મુખ્ય બજારમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસ્યા, જેના કારણે દુકાનદારો ધંધો બંધ કરીને પાણી કાઢવામાં જોતરાયા. જૂનાગઢના માંગરોળ ચોરવાડ પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. ચોરવાડ, કાણેક, કુપસવાડા, વિજણવેલ, ગઢુ સહિતના ગામોમાં 3-5 ઇંચ વરસાદ નોંધાયો. કોણાદા નદીમાં પૂર આવતા આસપાસના ખેડૂતોમાં ખુશીની લહેર. ખેતરો અને નારેડીના બગીચામાં પાણી ભરાયા. અમરેલીની ખડખડ નદી પરનો ચેકડેમનો પાળો તૂટ્યો. છતડીયા ગામે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા પાળો તૂટ્યો, તો વડવાલી નદીમાં આવ્યા પૂર. જર ગામના ડેમની સપાટીમાં પણ વધારો થયો. અમરેલીના ધારી તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. ધારી ટાઉનમાં પડ્યો ધોધમાર વરસાદ. બગસરા સહિત આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે પડ્યો વરસાદ. અમરેલીના ખાંભાના જંગલમાં પડ્યો ધોધમાર વરસાદ. ગીરના જંગલમાં નેરાઓમાં આવ્યું પૂર. પીપળવા, ગીર, શિરનેસ, ભાણિયાના નેસરાઓ વરસાદને કારણે પાણી પાણી થયા. વરસાદને કારણે ગીરના જંગલના નેરાઓમાં આવ્યું પૂર. જૂનાગઢના માંગરોળની આસપાસ દરિયા વિસ્તારમાં ગામોમાં 4-5 ઇંચ વરસાદ પડ્યો. માંગરોળની કામનાથ પાસેની નોળી નદીમાં પૂર. સમગ્ર ચોમાસાની સિઝન દરમિયાન પહેલી વખત નોળી નદીમાં પૂર આવ્યું. કેશોદ પંથકમાં ધોધમાર વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ થતા કેશોદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. કેશોદના આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓમાં રોષ. જૂનાગઢના માળિયાહાટીનામાં પડ્યો ધોધમાર વરસાદ. બપોર સુધીમાં પડ્યો 2.5 ઇંચ જેટલો વરસાદ. રસ્તાઓ થયા પાણી પાણી. જૂનાગઢની માંગરોળા આસપાસ વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. બપોર સુધી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. માનખેતરા, હુશનાબાદ, સેરિયાજ, સાપુર સહિતના ગામોમાં પડ્યો સારો વરસાદ. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. રાજુલા શહેરમાં વરસાદને કારણે મુખ્ય બજારમાં પાણી ભરાયા. રાજુલાના ગ્રામ્ય વિસ્તારો માંદરડી, આગરિયા, ભેરાઈ, પીપાવાવ સહિત કોસ્ટલ બેલ્ટના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. આગરિયાની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. લોકોને બફારામાંથી રાહત મળી. વાતાવરણમાં પ્રસરી ઠંડક. મોરબીના ગ્રામ્ય પંથકમાં પડ્યો વરસાદ. ગામડાઓમાં ધોધમાર વરસાદ પવન સાથે ખાબક્યો. પંચમહાલનો હડફ ડેમ 100% ભરાયો. મોરવા હડફમાં નોંધાયો 82.38% વરસાદ. ડેમની સંગ્રહ ક્ષમતા 166.20 મીટર. સોમનાથના તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ. ધાવા, જાશાપુર, માધવપુર સહિતના ગામોમાં વરસાદ. સોમનાથ જિલ્લાના 3 તાલુકાની જીવાદોરી સમાન ગીરનો હેરણ 2 ડેમ ઓવરફ્લો થયો. ડેમના 1 દરવાજો 0.5 મીટર ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. ગીર વિસ્તાર અને દરિયા કિનારાના તાલુકાઓને ખેડૂતોને હિરણ ડેમ છલકાતા ફાયદો થયો. ડેમ પૂરું પાડી રહ્યો છે તેમને પાણી. ભરૂચમાં લાંબા સમયના વિરામ બાદ મેઘમહેર. ભરૂચમાં સુસવાટા ભેર પવન સાથે પડ્યો વરસાદ. દાંડિયા બજાર, પાંચપથી, સેવાશ્રમ રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. સુરેન્દ્રનગરના થાનગઢ સહિત આસપાસના ગામોમાં પડ્યો ધોધમાર વરસાદ. જોરદાર પવન સાથે વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. નવાગામ, વઘડિયા સહિતના ગામોમાં પણ પડ્યો વરસાદ. અમરેલીના ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં સાંભેલાધાર વરસાદ. જીવાપર કાતરના માર્ગ વચ્ચેથી પસાર થતી રાયડી નદીમાં આવ્યું ઘોડાપુર. નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશી. રાજુલા પંથકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ. મહીસાગરના ખાનપુર આસપાસના વિસ્તારોમાં વરસાદ. ખેડૂતોમાં ખુશીનો માહોલ. વાતાવરણમાં પ્રસરી ઠંડક. અમરેલીના લીલીયામાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ. હરિપર ગામના ખેડૂતોના ખેતરોમાં ભરાયા પાણી. ખેતરોમાં પાણીના વોકળાના દ્રશ્યો સર્જાયા. ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાનની ભીતિ. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. જિલ્લાના વલભીપુર પંથકમાં પડ્યો વરસાદ. વરસાદને પગલે ખેડૂતો અને લોકોમાં ખુશી. સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ. વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાકને પહોંચ્યું નુકસાન. 2 દિવસથી પડેલા વરસાદને કારણે ખેતરો થયા પાણીમાં ગરકાવ. કચ્છના અબડાસામાં પરપ્રાંતીય તરુણનું વરસાદી પાણીમાં ડૂબી જવાને કારણે મોત. ખાબોચિયા પાસે રમી રહેલા તરુણનો પગ લપસી જતા બની દુર્ઘટના. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. નેશનલ હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. અમિત શાહના નિવાસસ્થાને મુલાકાત. પરબત પટેલ પહોંચ્યા શાહના નિવાસસ્થાને. થરાદની પેટાચૂંટણીને લઈને ચર્ચાની શક્યતા. પરબત પટેલ સાંસદ ચૂંટાતા બેઠક ખાલી. થરાદ માટે પુત્ર માટે ટિકિટની માંગ કરી હોવાની માહિતી. રાજ્યમાં રોગચાળાનો કહેર. વડોદરામાં પાણી જોઈને રોગચાળો વકર્યો. શહેરમાં દૂષિત પાણીથી રોગચાળો વકર્યો. મહિલા સહિત 2 લોકોના મોત. છેલ્લા 3 મહિનામાં 5ના મોત. યુવકનું ઝાડા ઉલટીથી થયું મોત. ગૃહિણીઓ માટે સારા સમાચાર. શાકભાજીના ભાવમાં થઈ શકે છે ઘટાડો. જથ્થાબંધ શાકભાજીના ભાવમાં ઘટાડો થયો. હજુ છૂટક વેપારીઓએ ભાવ નથી ઘટાડ્યા. જથ્થાબંધ ભાવમાં 50% ઘટાડો. 8 વાર મુદત વધારી હોવા છતાં
હજુ સુધી અમદાવાદમાં 3 લાખ વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની બાકી. સરકારી વાહનોમાં પણ નથી લાગી એચએસઆરપી નંબર પ્લેટ. સરકારી વાહનોમાં નંબર પ્લેટ લગાવવા આરટીઓએ પરિપત્ર મોકલ્યો. નવા મોટર અધિનિયમ અંગે કાલે બેઠક. સીએમના નિવાસસ્થાને મળશે મહત્વની બેઠક. દંડ સજાની જોગવાઈઓ મામલે બેઠકમાં થશે ચર્ચા. અધિકારીઓની ઉપસ્થિતિમાં મનોમંથન થશે. ગુજરાતમાં અમલ કરવા અંગે કરાશે ચર્ચા. અમદાવાદનું ડોમેસ્ટિક એરપોર્ટ થઈ શકે છે સીલ. અમદાવાદ એરપોર્ટનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો બાકી. અમદાવાદ એરપોર્ટના રૂપિયા 3.36 કરોડનો ટેક્સ બાકી. 4 વર્ષથી ટેક્સ નથી ચૂક્યો. એરપોર્ટના ડિરેક્ટરને અપાઈ નોટિસ. અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવા સરકારની અરજી. સરકારે સેશન્સ કોર્ટમાં રજૂઆત કરી કે શરતોનો ભંગ થયો હોવાથી જામીન રદ કરી અલ્પેશને ફરી જેલમાં મોકલવામાં આવે. ગુજરાત પ્રદેશ ભાજપમાં થઈ શકે છે પરિવર્તન. નવેમ્બરના અંત સુધીમાં ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ થઈ શકે છે જાહેર. અમિત શાહ સંગઠન મુદ્દે કરશે ચર્ચા. અમદાવાદમાં હેરિટેજ ઇમારતોનું રિસ્ટોરેશન કરવા નિઃશુલ્ક પ્લાન બનાવી આપવા મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો નિર્ણય. હેરિટેજ ખાતાએ અત્યાર સુધીમાં 50 જેટલી ઇમારતોના નકશા તૈયાર કરી આપ્યા. ગુજકેટ વગરના વિદ્યાર્થીઓને ફાર્મસીમાં પ્રવેશ માટે આજથી કોલેજોમાં ફોર્મ ભરાશે. પ્રવેશ સમિતિએ 3 રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો માટે પ્રક્રિયા જાહેર કરી 4 થી 9 સુધી ભરી શકાશે ફોર્મ. ખેડૂતોની આવક 3 વર્ષમાં બમણી કરવા માટે પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ સૌથી શ્રેષ્ઠ. ગાંધી મંદિરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેતી વિશે વાત કરતા કહ્યું, ગુજરાત અને દેશના પર્યાવરણને બચાવવા માટે હવે પ્રાકૃતિક ખેતી જરૂરી. અમદાવાદની 2 ટ્રેન ઓક્ટોબર મહિના સુધી બંધ રહેશે. ઉત્તર મધ્ય રેલવેના અલ્હાબાદ વિભાગમાં કાનપુર ગાઝિયાબાદ રેલવે સેક્શનમાં ટુંડાલ સ્ટેશન પર યાર્ડના રીમોડેલિંગનું કામ ચાલતું હોવાથી ટ્રેન સેવાને અસર થશે. ભટનાગર બંધુએ ફરી હાઈકોર્ટમાં વચગાળાના જામીન માંગ્યા. 3 મહિનાના વચગાળાના જામીન પૂર્ણ થવાના હોવાથી ફરી ભટનાગર બંધુએ અરજી કરી લોન કૌભાંડમાં બંને ભાઈઓને થઈ છે સજા. સુરતમાં કિનારોનો ત્રાસ, ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો. દીકરો જન્મતા કિનારોએ માંગ્યા પૈસા. પિતાનું માથું દિવાલ સાથે અથડાવ્યું. માથાની નસ પાડતા હોસ્પિટલ ખસેડાયા. સુરેન્દ્રનગરના લીંબડી ઓવરબ્રિજ પાસે સગીર પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે પડતું મૂક્યું. 10મા ધોરણમાં ભણતી સગીરાનો થયો બચાવ. તો યુવકનું ટ્રેન નીચે આવી જતા મોત નીપજ્યું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. સુરતમાં ઓવરબ્રિજ પરથી પડતા યુવકનું મોત. ખટોદરામાં 40 ફૂટ ઊંચા બ્રિજ પરથી યુવક નીચે પટકાયો. હત્યા કે આત્મહત્યા અંગે ઘેરાઈ રહ્યું છે રહસ્ય. અમદાવાદમાં અકસ્માતમાં 1નું મોત. કાર ચાલકે મહિલાને લીધી અડફેટે. મહિલાનું ઘટનાસ્થળે મોત. સ્વાગત બંગલો વિસ્તારમાં બની ઘટના. મહિલા રિક્ષામાં બેસવા જતી હતી તે સમયે બની ઘટના. ભાવનગરમાં પાલીતાણામાં બોરતળાવ વિસ્તારના 2 સમુદાયના લોકો વચ્ચે મારામારી. તલવાર, પાઇપ અને પથ્થરો વડે કરાયો હુમલો, જેમાં 4 લોકોને ઇજા આવી. ઇજાગ્રસ્તોને ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. મહિલાની છેડતી કરવા બાબતે થઈ મારામારી. આણંદમાં જાહેરમાંથી હજી દેવાયેલું માનવભૂણ મળ્યું. આણંદની બોરસદ ચોકડી પાસે કાંસમાંથી મળી આવ્યું માનવભૂણ. ગર્ભપાત કર્યા બાદ માનવભૂણ મળતા ચકચાર. ગેરકાયદે ગર્ભપાત બાદ ભૂણ ફેંકાયું હોવાની ચર્ચા. જામનગરમાં 45,000ની ચીલ ઝડપની ઘટના સામે આવી. રતનબાઈ મસ્જિદ નજીક વૃદ્ધની નજર ચૂકવી 2 ગઠિયા થેલો ઉપાડીને ફરાર થયા. નવીનરાય બેંકમાંથી પેઢીના રૂપિયા ઉપાડીને આવતા સમયે બન્યો બનાવ. પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી. કચ્છના ભુજ તાલુકામાં કુકમા ગામે દબાણ હટાવવા મુદ્દે થયો હોબાળો. ગ્રામ પંચાયતમાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરતા દુકાનદારોએ કર્યો હોબાળો. મોરબીના કાલિકા પ્લોટ વાયરિંગ મામલે કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આરોપી હિતુબાનો ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ મોરબી કોર્ટમાં રજૂ કરાયા. આણંદની ગણેશ ચોકડી પાસેથી યુવકનું અપહરણ કરનાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા. યુવકને વળવા બોલાવી યુવકનું અપહરણ કર્યું. આણંદ પોલીસે વડોદરાથી અભ્યત યુવકને છોડાવ્યો. બનાસકાંઠાના ધાનેરાથી પ્રતિબંધિત દવા પંજાબના ભટિંડા મોકલવા મામલે પંજાબની ભટિંડા પોલીસે ધાનેરામાં નાખ્યા ધામા. ધાનેરાની લાઇફલાઇન હોસ્પિટલમાં હાથ ધરી તપાસ. ધાનેરા મેડિકલના માલિક 10 કાર્ટૂન પ્રતિબંધ દવા મોકલી ચૂક્યા છે. દાઉદનો મારામારીનો વીડિયો વાયરલ થયો, જેમાં યુવકે શિક્ષિકાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા ટોળાએ શખ્સને પકડીને માર માર્યો. 3 શખ્સો પૈકી 2 શખ્સો ફરાર થયા. ટોળાએ પકડેલા યુવકને પોલીસના હવાલે કર્યો. યુવક હાલ હોસ્પિટલમાં. પંચમહાલા ખેતરમાંથી નવજાત બાળકી મળી આવી. ઘોઘંબાના વારંગવા ગામની ઘટના. પોલીસે બાળકીને હોસ્પિટલ ખસેડી. બાળકીની તબિયત સ્થિર. અમદાવાદના સોલા વિસ્તારમાં 1 વ્યક્તિને માર મારતો વીડિયો આવ્યો સામે. સીસીટીવીમાં કેદ થઈ સમગ્ર મારની ઘટના. વીડિયો 30 ઓગસ્ટનો હોવાનું સામે આવ્યું. અમદાવાદના સોલા વિસ્તારમાં ફાઇનાન્સ પેઢીમાંથી ભાગીદારીમાંથી અલગ થયા બાદ ફરિયાદીએ પૈસા માંગતા 7 થી વધુ લોકોએ વીરેન્દ્ર પટેલ પર હુમલો કર્યો. લેણી નીકળતી
રકમ પરત કરવાના બદલે માર માર્યો. સુરા પોલીસની કામગીરી શંકાના ઘેરામાં. અરવલ્લીના મોડાસાના સાકરિયા પાસે હિટ એન્ડ રનની ઘટના. અંબાજી જતા પદયાત્રીને ટક્કર મારી વાહન ચાલક ફરાર થયો. અકસ્માતમાં પદયાત્રીને આવી ગંભીર ઈજા. સુરતના પાંડેસરામાં વડોદ ગામની ઝાડીમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં બાળકી મળી આવી. રાહદારીઓએ બાળકીના રડવાનો અવાજ સાંભળી પોલીસને જાણ કરી. પોલીસે હાલ બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડી. જો કે તપાસ બાદ બાળકીની માતા મળી જતા બાળકીની માતા સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી. અમદાવાદમાં શિક્ષક દિવસની ઉજવણી. જિલ્લા કક્ષાના 5 ઉત્તમ શિક્ષકનું કરાયું સન્માન. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહના હસ્તે થયું સન્માન. 18 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું થશે સન્માન. મેયર સાંસદ અધિકારીઓ હાજર રહ્યા. શિક્ષક દિવસ નિમિત્તે રાજ્ય સરકારની પ્રાથમિક શાળાના 13 શિક્ષકોનું સન્માન કરવામાં આવશે, જેમાં પંચમહાલના ગોધરા તાલુકાના કોટડા પ્રાથમિક શાળાના એક શિક્ષકનું બાળકોને અનોખી રીતે શિક્ષણ આપવા બદલ સન્માન કરાશે. પાલનપુરના શિક્ષિકાને શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન આપવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તે કંચનબેન નામના શિક્ષકને અપાશે સન્માન. દિવ્યાંગ બાળકોને આપે છે શિક્ષણ. મમતા મંદિર વિદ્યા મંદિર સ્કૂલના શિક્ષિકા છે કંચનબેન. નવસારીના ભાગળ ગામના આનંદ ખલાસી નામના શિક્ષકે વિદ્યાર્થીઓના ભણતર માટે બનાવ્યા ખાસ ક્લાસ. વિદ્યાર્થીઓનું ભણતર ઓછું કરવા માટે સ્માર્ટ ક્લાસનું આયોજન. વિદ્યાર્થીઓ માત્ર એક જ પુસ્તક લઈને આવે છે અભ્યાસ કરવા. કેશોદ એરપોર્ટ પરથી દીપડો પાંજરે પૂરવામાં આવ્યો. વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂર્યો. એરપોર્ટ કોલોનીમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો. જૂનાગઢના રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં મગર આવી જતા અફરાતફરીનો માહોલ. બંદીના બાપુએ મગરના બચ્ચાને પકડી લીધું. ત્યારબાદ મગરના બચ્ચાને સુરક્ષિત રીતે પાણીમાં છોડી મૂક્યું. સુરતમાં દિવ્યાંગ બાળકો સાથે સોસાયટીના લોકોએ ગણેશ ઉત્સવ મનાવ્યો. દિવ્યાંગ બાળકોએ ગણેશજીની આરતી કરી. આ ખાસ કાર્યક્રમમાં બાળકોએ ગણેશજીના ગીતો પણ ગાયા.